विद्यार्थी मित्रों, हवे आपणे चेप्टर चालू करेलू छे हेलो अल्केन अने हेलो एलिन। आपणे एनी अंदर थोड़ी घणी आगळ माहिती लई लीधेली छे, वर्गीकरण, नामकरण अने तेमज तेना भौतिक गुणधर्म। हवे आपणे आगळ जोवाना छीए के हेलो अल्केन नी बनावट, तेनी प्रक्रियाओ अने तेनी रासायणिक प्रक्रियाओ तेमज एनी अलग अलग प्रक्रिया के एनी बनावट कई रीते थशे, आ बधी माहितीઓ आपणे मेळवानी छे। परंतु ए पहला आपणे जोईशुं के हेलो अल्केन नी अंदर के जे मूळ हेलो अल्केन केम प्रक्रिया आपशे, केम प्रक्रिया करशे, एना कया एवा गुणधर्मोने कारणे प्रक्रिया करे छे, तो एना विशे माहिती मेळवता पहेला 11મા ધોરણના કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાની અંદર બે વસ્તુ આપણે ભણ્યા હતા। એ બે વસ્તુની થોડીક ચર્ચા કરી લઈએ આજે, કારણ કે એ બે ખૂબ જ અગત્યનું છે આ ચેપ્ટર માટે તેમજ આગળના બી ચેપ્ટર્સ માટે। તો આપણે સાંભળેલું હશે અને આપણે આજે આગળ ચર્ચા કરીએ છીએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક। કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેમાં ભણીએ છીએ ધ્યાન રાખજો, આપણે હેલો અલ્કેન બનાવવાના છે તો બનશે કે નહીં બને, બને તો કયા કારણોથી બનશે એની બધી માહિતી આપણને આના ઉપરથી જ ખબર પડશે। તો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કેવા પ્રક્રિયકો, એવા પ્રક્રિયકો કે જે કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થાય, એવા પ્રક્રિયકો કે જે કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થાય તેવા પ્રક્રિયકોને શું કહીશું આપણે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો। ચલો દાખલા તરીકે કોઈ એક પ્રક્રિયક છે એ, એ આ કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થાય, પરંતુ કેન્દ્ર ઉપર તો કોઈ જ બળ હોય પોઝિટિવ, તો આ પ્રક્રિયક એ કેન્દ્ર પ્રત્યે ક્યારે આકર્ષિત થાય, જ્યારે કેન્દ્ર પ્રક્રિયક ઉપર કયો વીજભાર હોવો જોઈએ, ઋણ વીજભાર હોય તો જ એ કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થાય। એનો મતલબ કે જે પ્રક્રિયકો ઋણ વીજભાર ધરાવે અથવા ઇલેક્ટ્રોનની ઘનતા વધુ ધરાવે તો તેવા પ્રક્રિયકોને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહે છે। એનું કારણ કે જો એ ઋણ વીજભાર હોય તો કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થાય, વધારે ઇલેક્ટ્રોન હશે તો પણ કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થશે। જો કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થાય તો ધન વીજભાર શું કરશે, ઇલેક્ટ્રોન ખેંચશે, તો આ ઇલેક્ટ્રોન શું કરશે, આ એ શું કરશે, ઇલેક્ટ્રોન નું દાન કરશે। એટલે કે જે પ્રક્રિયકો ઇલેક્ટ્રોન નું દાન કરે તેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો પણ કહે છે। ચલો આપણને ખ્યાલ છે કે જે પ્રક્રિયકો ઇલેક્ટ્રોન નું દાન કરે તેને લુઈસ બેઝ કહે છે। 11મો ધોરણ ની અંદર આવેલું છે કે લુઈસ બેઝ કોને કહેવાય, જો કોઈ પ્રક્રિયક ઇલેક્ટ્રોન નું દાન કરે તો તેવા પ્રક્રિયકોને શું કહીશું આપણે, લુઈસ બેઝ કહે છે। ઉદાહરણ તરીકે હું લખું અને એવા લખું છું કે જે આપણે આ ઓર્ગેનિક 12મો ધોરણ ની અંદર બહુ જ કામ લાગવાના છે, આ ચેપ્ટર ની અંદર આપણે જુદા જુદા જોઈશું જ। તો લખો Cl માઇનસ, Br માઇનસ, I માઇનસ, OH માઇનસ, NH2 માઇનસ, RO માઇનસ, RNH માઇનસ વગેરે। આ બધા એવા પ્રક્રિયકો છે કે જેમની ઉપર ઋણ વીજભાર છે। બીજું જુઓ તો કે H2O, NH3, H2O, NH3, આલ્કોહોલ, ઇથર, અમાઇનમાં પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અમાઇન કોઈ પણ આવી શકે। હવે ક્વેશ્ચન થાય કે આ બધા ઉપર તો ઋણ વીજભાર છે તો ઇલેક્ટ્રોન દાન કરી શકશે, તો લુઈસ બેઝ અથવા તો કેન્દ્ર પ્રત્યે આકર્ષિત થાય એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહી શકે, પરંતુ આમની ઉપર તો કોઈ પણ પ્રકારનો વીજભાર નથી, ઋણ વીજભાર નથી,
તો કઈ રીતે ઇલેક્ટ્રોન દાન કરશે ભાઈ? તો ધ્યાન રાખો, ઓક્સિજન ઉપર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, નાઇટ્રોજન ઉપર એક અબંધકારક હોય, પાછા ઓક્સિજન ઉપર બે આવશે, ઇથરમાં પણ ઓક્સિજન ઉપર બે, નાઇટ્રોજન ઉપર એક. તો આ દરેક ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા કેવી છે? વધારે છે. અને વધારે હશે તો એ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરે. અને ઇલેક્ટ્રોનનું દાન કરે એટલા માટે શું કહીશું? આને કેન્દ્રનુરાગી પ્રક્રિયકો. બરાબર છે? તો ચલો નોંધ કરી લખી લેજો કે કેન્દ્રનુરાગી પ્રક્રિયકો કોને કહેવાય. ખૂબ જ અગત્યનું છે આ ચેપ્ટર તેમજ બાકીના ચેપ્ટર્સ માટે. ચલો આગળ જોઈએ આપણે કેન્દ્રનુરાગી પ્રક્રિયકો. ત્યારબાદ આવશે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો વ્યાખ્યા એવી શકાય, એવી આપી શકાય કે જે પ્રક્રિયકો ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષિત થાય તેવા પ્રક્રિયકોને ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કહે છે. ધારો કે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રોન પડેલો છે, કોઈ એક પરમાણુ એ ઉપર ઇલેક્ટ્રોન છે, તો બી એ તરફ આકર્ષિત થાય છે, તો બી ઉપર કયો વીજભાર હોવો જોઈએ? પોઝિટિવ. બી ઉપર કયો વીજભાર હોવો જોઈએ? પોઝિટિવ. એનો મતલબ કે જે પ્રક્રિયકો ધન વીજભાર ધરાવે છે તેને કેન્દ્રનુરાગી પ્રક્રિયકો કહે છે. આની જોડે ધન વીજભાર છે મતલબ ઇલેક્ટ્રોનની ઘનતા કેવી હશે? ઓછી હશે. એનું એવું લખી શકાય કે જે પ્રક્રિયકો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે તેને ઇલેક્ટ્રોનરાગી પ્રક્રિયકો કહી શકાય. હવે જો એમની જોડે ઇલેક્ટ્રોનની ઉણપ હોય તો એ શું કરશે? ઇલેક્ટ્રોનનું દાન કરે કે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે? તો ઓબ્વિયસ છે કે એની ઉપર ધન નિષ્ભાર છે તો ઇલેક્ટ્રોનનો સ્વીકાર જ કરશે. તો લખી શકો તમે કે જે એવા પ્રક્રિયકો કે જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે, એવા પ્રક્રિયકો કે જે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે. અને આપણને ખ્યાલ છે કે જો કોઈ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે તો એવા પ્રક્રિયકોને શું કહીશું આપણે? લુઇસ એસિડ. જે પ્રક્રિયકો ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે એવા પ્રક્રિયકોને શું કહીએ છીએ આપણે? લુઇસ એસિડ. ચલો ધ્યાન રાખજો ખાસ, ઋણ વીજભાર વરાણ શું કહીશું આપણે? કેન્દ્રનુરાગી. અને ધન વીજભાર વરાણ શું કહીશું આપણે? ઇલેક્ટ્રોન અનુરાગી. આ પ્રક્રિયકો આપણા ચારે ચાર ચેપ્ટરની અંદર ખૂબ જ અગત્યના છે. જ્યાં સુધી આપણને આના વિશે માહિતી ના હોય ત્યાં સુધી બધું જ નકામું છે. ચલો ઉદાહરણ આપી લખું છું, એ કરીને લખું છું કે ધન વીજભાર ધરાવતા પ્રક્રિયકો. હવે આપણને ખ્યાલ છે કે ધન વીજભાર ધરાવતા પ્રક્રિયકો કયા કયા છે? તો કે Cl+, Br+, I+, NO2+, CH3+. આ બધા પ્રક્રિયકો ઉપર કયો વીજભાર છે? પ્લસ વીજભાર. બરાબર છે? ચલો બીજું કે ખાલી પી કક્ષક ધરાવતા પ્રક્રિયકો. તો એની અંદર પહેલું લઈએ છીએ આપણે BF3, BCl3 વગેરે, AlCl3 પણ આવશે, AlCl3 વગેરે. ચલો હવે ક્વેશ્ચન થાય કે આ પણ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. આ તો ખાસ સમજજો, AlCl3 આપણા દરેક ચેપ્ટરની અંદર આનો ઉપયોગ કરવામાં આવશે. ચલો AlCl3 ઇલેક્ટ્રોન સ્વીકારે છે. કઈ રીતે સ્વીકારશે? ધ્યાન રાખજો
AlCl3 ની અંદર મધ્યસ્થ પરમાણુ એલ્યુમિનિયમ પરમાણુ ક્રમાંક 13 ઇલેક્ટ્રોન રચના થશે નિયોન 3s2 3p1 એની ઉત્તેજિત અવસ્થામાં શું થશે ઉત્તેજિત અવસ્થામાં 3s2 3p1 ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહેશે તો ઇલેક્ટ્રોન રચના શું થશે 3s1 3p2 ક્લિયર તો AlCl3 ની અંદર 3 ઇલેક્ટ્રોન અહીંયા આગળ કનેક્ટ થઈ જશે एक पी कक्षक के भी रहे खाली पी कक्षक खाली होने कारण शु गणा खाली पी कक्षक छे तो ये इलेक्ट्रॉन नो स्वीकार करे क्लियर एज रीते BF3 अने BCl3 मां पण एक एक कक्षक खाली होने कारण खाली पी कक्षक होने कारण आ शु करशे इलेक्ट्रॉन नो स्वीकार करशे त्रीजू लखी आपणे કે ખાલી બી કક્ષક ધરાવતા પ્રક્રિયક ત્રીજું લખીએ આપણે કે ખાલી બી કક્ષક ધરાવતા પ્રક્રિયક અહીંયા આગળ ધ્યાન રાખજો અહીંયા હું જે લખું છું એનો ઉપયોગ તો આપણે આખા ચેપ્ટરમાં કરવાનો છે દાખલા તરીકે PCl3 PCl5 FeCl3 ZnCl2 વગેરે હવે FeCl3 ની જગ્યાએ તમે ડાયરેક્ટ Fe+3 પણ લઈ શકો ZnCl2 ની જગ્યાએ તમે Zn+2 પણ વાપરી શકો હવે ક્વેશ્ચન છે કે PCl3 કઈ રીતે તો ધ્યાન રાખજો PCl3 ની અંદર મધ્યસ્થ પરમાણુ કોણ છે ફોસ્ફરસ ઇલેક્ટ્રોન 15 નિયોન 3s2 3p3 તો એની 3p3 3s2 3p3 થઈ ગયું ભાઈ પરંતુ 3p જોડે 3d કક્ષક હોય પણ એ 3d કક્ષક કેવી જોવા મળશે આપણને ખાલી આમાં કોઈ પણ ઇલેક્ટ્રોન ના હોય તો 3 ક્લોરિન આવશે અહીં આગળ જોડાઈ જશે પરંતુ આ 3d કક્ષક કેવી જોવા મળશે આપણને ખાલી અને ખાલી 3d કક્ષક હોવાને કારણે ફોસ્ફરસ એટલે કે PCl3 શું કરશે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે અને ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે એટલા માટે કઈ કક્ષકમાં ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે 3d કક્ષકમાં સ્વીકાર કરશે એટલા માટે આને કેવા પ્રક્રિયકો કહીશું આપણે લુઈસ એસિડ કહે છે કે જે શું કરશે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે તો આજના ચેપ્ટર આજના લેક્ચરની અંદર ખાસ ધ્યાન રાખજો બે મહત્વના મુદ્દા મેં કરાયા છે તમને આજે દરેક ચેપ્ટરની અંદર આપણે PCl3 PCl5 FeCl3 ZnCl2 નો ઉપયોગ કરીશું કેમ થશે આને કારણે FeCl3 PCl3, PCl5 के ZnCl2 શું કરશે ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે તો આ ખાસ વસ્તુ સમજજો દરેક જગ્યાએ દરેક લેક્ચરની અંદર કામ લાગશે બરાબર છે આગળ આપણે જોઈશું કે હેલો આલ્કેનની બનાવટ કે એની અંદર આપણે બધા જ પ્રક્રિયકોનો ઉપયોગ કરવાનો છે તો ખાસ ધ્યાન આજનો ઇમ્પોર્ટન્ટ છે બહુ જ અગત્યનો છે થેન્ક યુ